गया लेक्चर के अंदर आपने वनस्पति में पुष्प बनवानी शुरुआत करी थी, जेमा आपने पुष्पना सहायक प्रजनन चक्र जेवा के वज्र चक्र अने दल चक्र बनी गया। वज्र चक्र अने दल चक्र के साथ साथ आपने एने अनुलक्षीने कलिकांतर विन्यास पण बने। ज्यारे आज थी आपने पुष्पना आवश्यक प्रजनन चक्र जेम के पुंकेसर चक्र अने स्त्री केसर चक्र नो अभ्यास करीशु। तो आपणे पुष्पनी अंदर एवुं जोयुं के सौथी बाहरनी तरफ वज्र चक्र होय, एनी अंदर आवे दल चक्र, ने दल चक्रनी अंदरनी तरफ आवशे पुंकेसर चक्र। तो आजनो आपणो टॉपिक छे पुंकेसर चक्र। पुंकेसर चक्र ए पुष्पनु नर प्रजनन अंग कहेवाय। पुंकेसर ए पुष्पनु नर प्रजनन अंग कहेवाय। क्या आवेलु होय तो दल चक्रनी अंदरनी तरफ जोवा मळे। क्या जोवा मळे? दल चक्रनी अंदरनी तरफ। जो आपणे पुंकेसरनी वात करीए तो पुंकेसर जे छे ए मुख्य त्रण विस्तार धरावे। एमां जे टोचनो विस्तार तमने देखाई रह्यो छे आ भाग, आने कहेवामां आवे परागाशय। जरा तलस्त लंबायेलो प्रदेश जे छे आने कहेवाय तंतु, अने परागाशय अने तंतु आ बन्नेनुं संपर्क स्थान एटले के जोडाण जे अहींया छे, तो आ भाग जे छे तेने कहेवामां आवे योजी। एटले के पुंकेसरना मुख्य त्रण विस्तार पड़े। तलस्त लंबायेलो भाग तंतु, ऊपरनो विस्तार परागाशय, अने बन्नेनुं जोडाण केन्द्र एटले के योजी। જેમાં આ પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય, એટલે આપણે લખ્યું છે કે પરાગાશયની વાત તો પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય, એટલે પરાગરજ અહીં ઉત્પન્ન થાય, અહીં એટલે ક્યાં? પરાગાશયમાં। હવે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારની પરાગરજ હોય શકે, જેમ કે સામાન્યતઃ પરાગરજ વજનમાં હલકી હોય, શુષ્ક હોય, લીસી હોય, કેટલાકમાં પરાગરજ ચીકણી અથવા કંટકમય પણ જોવા મળે। તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે પરાગરજ એ વિવિધ આકારની લીસી અથવા તો કંટકમય જોવા મળી શકે, અને કેટલાક પુંકેસર એવા છે જેના પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થતી નથી, તો એવા પુંકેસરને વંધ્ય પુંકેસર કહેવાય। તરીકે ઓળખવામાં આવે। શું કહેવામાં આવે? વંધ્ય પુંકેસર। હવે ત્રણેય વિસ્તાર જે છે એની માહિતી મળે છે। પેલા પરાગાશય જે છે એ આપણને આ રીતે દ્વિખંડી જોવા મળે। શું જોવા મળે? દ્વિખંડી। એટલે કે દ્વિખંડી હોય, પોલી કોથળીની રચના હોય, જેમાં પરાગરજનું નિર્માણ થાય। હવે એકવાર પરાગાશય જે છે એ પરાગરજથી સંપૂર્ણ ભરાઈ જાય, પછી એ પરાગાશયનું સ્ફોટન થાય। સ્ફોટન થઈને એની અંદર રહેલી પરાગરજ ક્યાં આવશે? બહાર આવશે। તો અહીંયા જોઈએ કે અલગ અલગ રીતે પરાગાશયનું સ્ફોટન થાય અને એમાંથી પરાગરજ મુક્ત થાય છે। ઓકે, ત્યાર પછી જો પુષ્પની અંદર એક કરતા વધારે પુંકેસરો હોય અને પુંકેસર એકબીજાથી મુક્ત હોય, મતલબ કે જોડાયેલા ન હોય, પુંકેસર એકબીજાથી મુક્ત હોય, તો તેમને મુક્ત પુંકેસર તરીકે ઓળખવામાં આવે। અને માની લો કદાચ કે જોડાયેલા હોય એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ યુક્ત પુંકેસર। એટલે જોડાયેલા ન હોય તો મુક્ત પુંકેસર, અને જોડાયેલા હોય તો યુક્ત પુંકેસર। ત્યારબાદ સંખ્યાને આધારે, જેમ કે બધા જ પુંકેસર, આપણે માનીએ ઘણા બધા પુંકેસર છે, પણ આ બધા જ પુંકેસરોના તંતુ એકબીજા સાથે જોડાયેલા છે,
બધા જ કુંભેસરના તંતુ એકબીજા સાથે જોડાયેલા છે તો આને કહેવામાં આવે એક ગુચ્છી કુંભેસર એક ગુચ્છી કુંભેસરનો એક્ઝામ્પલ છે જાસૂદ તે જ રીતે ઘણીવાર બે સમૂહ જો કુંભેસરના રચાતા હોય તો એને કહેવામાં આવે દ્વિગુચ્છી કુંભેસર એક્ઝામ્પલમાં વટાણા અને બે કરતા વધારે સમૂહ રચાતા હોય તો એને કહેવામાં આવે બહુગુચ્છી કુંભેસર જેના એક્ઝામ્પલમાં આવશે લીંબુ હવે ખાસ યાદ રાખજો કે તંતુ જે છે અલગ અલગ વનસ્પતિ હોય તેમાં તંતુની લંબાઈમાં તમને વિવિધતા જોવા મળે બધામાં તંતુની લંબાઈ એક સરખી હોય તેવું જરૂરી નથી તો તંતુની લંબાઈમાં પણ વિવિધતાઓ જોવા મળે એક્ઝામ્પલમાં આપણે લઈએ રાઈટ તે જ રીતે પુંકેસર જે છે મોસ્ટ આમ્પી પુંકેસર એ દલપત્ર સાથે જોડાયેલું હોય પુંકેસર જો દલપત્ર સાથે જોડાયેલું હોય તો એને દલ લગ્ન પુંકેસર કહેવાય દલ મતલબ કે દલપત્ર લગ્ન એટલે જોડાયેલું તો પુંકેસર જે છે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો એને દલ લગ્ન પુંકેસર કહેવાય જેનું એક્ઝામ્પલ છે રીંગણ એ જ રીતે ગઈકાલે આપણે એવું ભણ્યા હતા કે ગઈ ઘણી બધી વનસ્પતિ એવી હોય જેમાં વજ્રચક્ર અને દલચક્ર બંને એક સમાન હોય એવા પુષ્પને આપણે શું કહ્યું હતું પરિપુષ્પ હવે સમજો જો પુંકેસર જો પુંકેસર જે છે એ પરિપુષ્પ સાથે જોડાયેલા હોય પુંકેસર જે છે એ પરિપુષ્પ સાથે જોડાય તો એમને પરિલગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે એના એક્ઝામ્પલમાં આવશે લીલી પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો દલલગ્ન પરિપુષ્પ સાથે જોડાયેલા હોય તો પરિલગ્ન કહેવામાં આવે તો આની સાથે પુષ્પનું નર પ્રજનન અંગ એટલે કે પુંકેસર ચક્ર પૂરું થયું હવે પુંકેસર ચક્રની અંદર પુષ્પનું સૌથી છેલ્લું પ્રજનન ચક્ર છે સૌથી બહાર વજ્ર પછી દલચક્ર પછી પુંકેસર અને સૌથી અંદરની તરફ આપણને જોવા મળશે સ્ત્રીકેસર ચક્ર તો જોઈએ સ્ત્રીકેસર ચક્ર જે છે એ સૌથી અંદરનું ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર એ સૌથી અંદરનું ચક્ર છે જો આપણે સ્ત્રીકેસરના વિસ્તારની વાત કરીએ તો સ્ત્રીકેસર ચક્રના મુખ્ય ત્રણ વિસ્તાર પડે એકાયનો ટોચનો ભાગ જેને પરાગાસન કહેવાય એનો તલસ્થ ફૂલેલો છેડો જેને બીજાશય કહેવાય અને બંનેને જોડતી રચના બીજાશય અને પરાગાસનને જોડતી રચના એને પરાગવાહિની કહેવાય તો જોઈએ અહીંયા સ્ત્રી કેસર જે છે સ્ત્રી કેસરના પાયાના ભાગે એટલે કે નીચેની તરફ આપણને કોથળી જેવો વિસ્તાર જોવા મળે જેને બીજાશય કહે છે તો આ સ્ત્રી કેસર એનો પાયાનો ભાગ એટલે કે નીચેનો ભાગ જ્યાં કોથળી જેવો વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ બીજાશય કહીએ છીએ ત્યાર પછી બીજાશયની ઉપરથી લંબાયેલી નલિકા આવી આપણે દર્શાવીને તો એ નલિકા જે છે તેને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે અને આ પરાગવાહિનીનો ટોચનો ભાગ તો આ ટોચનો ભાગ જે છે તેને પરાગાસન તરીકે ઓળખવામાં આવે આ જે પરાગાસન છે આ પરાગાસન પરાગરજને ગ્રહણ કરે મતલબ જ્યારે ક્યારે પણ પરાગનયન થાય તો પુંકેસરની પરાગરજ જે છે એ આવીને અહીંયા બેસે એટલે કે અહીંયા સ્થાપિત થાય તો પરાગાસન જે છે એ પરાગરજનું આસન છે મતલબ ત્યાં પરાગરજ આવીને બેસે છે એટલે પરાગરજનું સ્થાપન ક્યાં થાય તો પરાગાસન ઉપર થાય એટલે અહીંયા આપણે લખ્યું છે કે પરાગાસનની સપાટી પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે હવે આ જે બીજાશય છે આ બીજાશયની અંદર જરાયુ આવેલો હોય જેમ કે અહીંયા હું ક્યાંક દર્શાવી દઉં આ રીતે બીજાશયની અંદર જરાયુ આવેલો હોય અને આ જરાયુ જે છે આ જરાયુમાંથી અન્નકનું નિર્માણ થાય છે બીજાશયની અંદર જરાયુ હોય
અને જરાયુમાંથી અંડકનું નિર્માણ થાય બરાબર હવે અંડક માટે આપણે બીજાંડ શબ્દ પણ પ્રયોગ કરી શકીએ તો જરાયુમાંથી બીજાંડ અથવા અંડક ઉત્પન્ન થાય અંડક કે બીજાંડ એક હોય અથવા એક કરતા વધારે હોય જેમ કે ઘઉં અને કેરી એ વનસ્પતિ છે તો ઘઉં અને કેરીના બીજાંડની અંદર અંડક એક જ હોય પણ એની સામે પપૈયું જોઈ લઈએ તો પપૈયું એક એવી વનસ્પતિ છે જેના બીજાશયની અંદર અંડકની સંખ્યા ઘણી બધી વધારે જોવા મળી શકે હવે જો પુષ્પની અંદર એક જ સ્ત્રી કેસર હોય તો એને એક સ્ત્રી કેસરી પુષ્પ કહેવાય હવે એનું એક્ઝામ્પલ છે વટાણા એનું એક્ઝામ્પલ છે વટાણા જ્યારે એક કરતા વધારે સ્ત્રી કેસર હોય જો એક કરતા વધુ સ્ત્રી કેસર હોય તો એને બહુસ્ત્રી કેસરી કહેવાય હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો બહુસ્ત્રી કેસરીની અંદર જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને યુક્ત બહુસ્ત્રી કેસરી કહેવાય બધા સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને યુક્ત બહુસ્ત્રી કેસરી કહેવાય એક્ઝામ્પલમાં ભ્રતુરો જાસૂદ રાઈ અને ટામેટા અને જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા ન હોય એટલે કે મુક્ત રહેતા હોય તો એને મુક્ત બહુસ્ત્રી કેસરી કહેવાય એક્ઝામ્પલમાં આવશે ગુલાબ અને કમળ હવે ખાસ યાદ રાખજો અહીંયા એક મોસ્ટ એમસીક્યુ છે આપણને એમ પૂછાય કે યુક્ત બહુસ્ત્રી કેસરીમાં બીજાશય કેટલા હોય તો મગજમાં શું આવે કે બહુસ્ત્રી કેસરી એટલે ઘણા બધા સ્ત્રી કેસર હોય તો બીજાશય બી ઘણા બધા હશે તો ના ખાસ ધ્યાન રાખજો બહુસ્ત્રી કેસરીમાં કેવું હોય કે પરાગાસન અને પરાગવાહિનીની સંખ્યા વધારે હોય પરાગાસન અને પરાગવાહિનીની સંખ્યા વધારે હોય પણ આ બધામાં બીજાશય જે છે આ બધામાં બીજાશય જે છે એ આપણને આ રીતે કોમન જોવા મળે મતલબ યુક્ત બહુસ્ત્રી કેસરીમાં બીજાશયની સંખ્યા એક જ હોય યુક્ત બહુસ્ત્રી કેસરીમાં બીજાશયની સંખ્યા એક જ જોવા મળે તો એકવાર ફરીથી જોઈ લઈએ સ્ત્રી કેસર એના ત્રણ વિસ્તાર પરાગાસન પરાગવાહિની અને અંડક એક જ સ્ત્રી કેસર હોય તો એક સ્ત્રી કેસરી ઘણા બધા હોય તો બહુસ્ત્રી કેસરી એકબીજા સાથે જોડાયેલા ન હોય તો મુક્ત બહુસ્ત્રી કેસરી અને જોડાયેલા હોય તો તેને કહેવામાં આવે યુક્ત બહુસ્ત્રી કેસરી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે કે યુક્ત બહુસ્ત્રી કેસરીમાં બીજાશયની સંખ્યા કેટલી હોય તો બીજાશયની સંખ્યા એક જ જોવા મળે તો આની સાથે પુષ્પના આવશ્યક પ્રજનન ચક્ર જેમ કે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર પૂરા થયા ખાસ યાદ રાખજો પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એ પ્રજનન માટે જરૂરી છે તેમની ગેરહાજરીમાં વનસ્પતિ પ્રજનન કરી શકે નહીં માટે આપણે તેને આવશ્યક પ્રજનન ચક્રો કહીએ છે આવશ્યક પ્રજનન ચક્રમાં કોણ આવશે પુંકેસર અને સ્ત્રી કેસર અને આવશ્યક શબ્દ કેમ લાગ્યો કારણ કે પ્રજનનની ક્રિયા માટે બંનેની હાજરી અનિવાર્ય છે તો પુંકેસર સ્ત્રી કેસર આપણું પૂરું થયું હવે આપણે સ્ત્રી કેસર ઉપર જ્યાં અંડક ગોઠવ્યા બીજાશયની અંદર જ્યાં અંડક ઉત્પન્ન થયા બરાબર એ અંડકની ગોઠવણીની પ્રક્રિયા એટલે કે જરાયુ વિન્યાસનો અભ્યાસ કરીશું કે બીજાશયની અંદર અંડક જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય આ ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય એટલે હવે આપણે જોઈએ જરાયુ વિન્યાસ તો હવે આપણે જરાયુ વિન્યાસનો અભ્યાસ કરીએ આપણે એવું જોયું કે સ્ત્રી કેસરની અંદર બીજાશય આવેલું હોય એ બીજાશયની અંદર જરાયુ ઉત્પન્ન થાય અને એ જરાયુ ઉપર અંડકો ગોઠવાય તો બીજાશયની અંદર જરાયુ ઉપર આ જે અંડકોની ગોઠવણી છે આ અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય એકવાર ફરીથી બીજાશયની અંદર જરાયુ ઉપર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય જેના પાંચ પ્રકાર પડે ધારાવર્તી જરાયુ વિન્યાસ અક્ષવર્તી જરાયુ વિન્યાસ
બીજા સૈની વક્ષ સેવની હે વક્ષ સેવની સેવની તમારા માટે એક નવો શબ્દ છે તો વક્ષ સેવની એટલે શું તો વક્ષ તરફની કિનારી સેવની નો એક અર્થ થાય કિનારી એટલે કે અહીંયા જે વક્ષ તરફની કિનારી છે ત્યાં જરાયુનું નિર્માણ થાય આપણે આ વસ્તુના આકૃતિમાં દર્શાવેલી છે વક્ષ સેવની એ જરાયુ નિર્માણ થાય અને એ જે કિનારી એટલે કે ધાર છે એ ધાર ઉપર બે હરોળમાં અંડકો ગોઠવાયેલા હોય એ ધાર ઉપર બે હરોળમાં અંડકો ગોઠવાયેલા હોય એક્ઝામ્પલ તરીકે વટાણા તો એકવાર ફરીથી ધારાવર્તી જરાયુ વિન્યાસ એટલે બીજા સૈની વક્ષ સેવની એ જરાયુ ઉત્પન્ન થાય અને એ ધાર ઉપર બે હરોળમાં અંડકો ગોઠવાય તો તેને ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવાય તે જ રીતે બીજું જોઈએ આપણે અક્ષવર્તી જરાયુ વિન્યાસ તો જરાયુ જે છે એ બીજા સૈની અક્ષ ઉપર ઉત્પન્ન થાય જરાયુ એ બીજા સૈની અક્ષ ઉપર સર્જાય અને અંડકો જે છે એ જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં ગોઠવાયેલા હોય એક સીધી વસ્તુ હંમેશા યાદ રાખજો કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ જ્યારે પણ આવશે ત્યારે બીજાશય તમને બહુકોટરીય જોવા મળશે અને એની જે મુખ્ય અક્ષ જેટલી પણ હોય એ અક્ષ ઉપર અંડકો ગોઠવાયેલા જોવા મળશે એનું એક્ઝામ્પલ લઈએ તો જાસુદા આવે એમાં તે સિવાય ટામેટા અને લીંબુનો સમાવેશ કરવામાં આવે ત્યારબાદ હવે જોઈએ આપણે ચર્મવર્તી જરાયુ વિન્યાસ તો અંડકો જે છે એ બીજાશયની અંદરની દિવાલમાંથી ઉત્પન્ન થાય એટલે કે બીજાશયની દિવાલના પરિવર્તી ભાગમાંથી ઉત્પન્ન થાય હવે આવા સંજોગોમાં બીજાશય તો એકકોટરીય હોય પણ એક કુટપટ નિર્માણ થાય હવે કુટપટ જે છે કુટનો અર્થ થાય આભાસી એક આભાસી આવરણ ઉત્પન્ન થતું હોવાને કારણે બીજાશય દ્વિકોટરીય હોય એવું આપણને દેખાય તો ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલમાંથી કે પરિવર્તી ભાગમાંથી ઉત્પન્ન થાય બીજાશય એકકોટરીય હોય પણ આભાસી આવરણ બનવાને કારણે કુટપટ બનવાને કારણે દ્વિકોટરીય દેખાય આપણે આકૃતિમાં એ વસ્તુ સમજાવી છે એના એક્ઝામ્પલમાં આવશે રાય અને બીજું એક્ઝામ્પલ એનું છે દાર્વિક ત્યારબાદ ચોથો પ્રકાર જોઈએ આપણે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ તો અહીં અંડકો જે છે એ કેન્દ્રની ધરી ઉપરથી ઉત્પન્ન થાય એટલે કે બધા જ અંડકો કેન્દ્રસ્થ ધરી ઉપર ગોઠવાયેલા હોય અને તેમની ફરતે પટલ એટલે કે પડદો ગેરહાજર હોય તો આવા જરાયુ વિન્યાસને મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ કહેવાય આકૃતિમાં એને આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલમાં આવશે ડાયાન્થસ અને એનું બીજું જાણીતું એક્ઝામ્પલ છે પ્રિમરોઝ ડાયાન્થસ અને પ્રિમરોઝ ત્યારબાદ છેલ્લો જરાયુ વિન્યાસ તલસ્થ જરાયુ વિન્યાસ જેમાં બીજાશયના તલ એટલે કે નીચેના ભાગેથી જરાયુ બને અને આ જરાયુની સાથે એક જ અંડક જોડાયેલું હોય તો તેને તલસ્થ જરાયુ વિન્યાસ કહેવાય એક્ઝામ્પલમાં આવશે સૂર્યમુખી અને ગલગોટા ફરીથી બીજાશય જે છે તલ ભાગે બીજાશય તલ ભાગેથી જરાયુ બને અને એ જરાયુ સાથે એક જ અંડક ગોઠવાયેલું હોય તો એને કહેવાય તલસ્થ જરાયુ વિન્યાસ એક્ઝામ્પલમાં સૂર્યમુખી અને ગલગોટા તો આની સાથે આ જરાયુ વિન્યાસ પૂરો થયો બધા જ જરાયુ વિન્યાસ અહીંયા આકૃતિમાં આપણે તમને દર્શાવેલા છે બીજું કે જરાયુ વિન્યાસ કે કલિકાંતર વિન્યાસ એ તદ્દન નવા શબ્દો છે આપણા માટે અને એમાં એક્ઝામ્પલ બી ઘણા બધા યાદ રાખવાના છે એટલે જેટલું તમે વધારે આ રીડિંગ કરશો અને લખવાની ટેવ પાડશો એટલું જલ્દી લખીને લખીને તમે યાદ રાખશો એટલું જલ્દી આ બધી થિયરી તમને સરળતાથી યાદ રહેશે આ ચેપ્ટર તમને ક્યાં થોડુંક અઘરું પડી શકે અઘરું માત્ર ને માત્ર આપણને નવા શબ્દોને કારણે જ લાગશે બાકી એવી કોઈ આમાં એવી થિયરી નથી કે ખબર ના પડે કે સમજણ ના પડે પણ જો ધ્યાનથી તમે આ આખા વિડીયોઝ જે છે એને સમજવાનો પ્રયત્ન કરશો ધ્યાનથી વિડીયો જોશો ત્યારબાદ બુક રિફર કરશો તો
સરળતાથી તમે આ ટોપિક્સને પણ સમજી શકશો। તો આની સાથે આપણે લાક્ષણિક પુષ્પના બધા જ પ્રજનન ચક્ર વજ્ર ચક્ર દલ ચક્ર પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર પૂરા થયા। હવે આગળના લેક્ચરની અંદર પુષ્પ વિન્યાસ તેમજ પુષ્પના પ્રકારો અંગેની આપણે